સ્થાનિક મહિલા આયોગ સાથે કમિશનર ઓફિસે પહોંચી હતી અને યુવક વિરુદ્ધ અરજી આપી હતી કતારગામ વિસ્તારની એક યુવતીને શારીરિક રીતે પીંખી કાઢનાર હેમત વિરુદ્ધ યુવતીએ પોલીસ કમિશનરને અરજી કરી હતી તેણે અરજીમાં જણાવ્યું હતું કે હેમંત પાલાભાઈ ધારિયાએ તેની બીજી યુવતી સાથે સગાઈ પાંચ વર્ષ પહેલા થઈ હતી છતાં તેણે હાલની ભોગ બનેલી યુવતી કાજલથી આ માહિતી છુપાવી હતી અને તેણે કહ્યું હતું કે હું તારી સાથે જ લગ્ન કરીશ અને તેનું અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું હેમંતની માનસિકતાના શારીરિક રીતે ભોગ બનેલ આ યુવતીએ જ્યારે ખબર પડી કે યુવકની તો સગાઈ થઈ ચૂકી છે અને તે માત્ર તેનું શારીરિક રીતે શોષણ જ કરી રહ્યું

જોકે હવે પોલીસ તંત્ર યુવતીને ન્યાય અપાવે છે કે અવારનવાર શારીરિક સંબંધો રાખીને યુવતીની આત્મા સાથે બળાત્કાર કર્યો હોય તેવું પણ લાગી રહ્યું છે જો કે સ્થાનિક કતારગામ પોલીસની ભૂંડી ભૂમિકા પણ આ કિસ્સા ઉપરથી સપાટી ઉપર આવી હોય તે રીતે તેમણે

હેમંત ધારિયા નામના વ્યક્તિની રજૂઆત લઈને આવી છું કે એણે મારી યારે લગ્નની લાલચ દેતા બહુ બધી વાર શારીરિક શોષણ કર્યું અને હવે ના પાડે છે લગ્ન કરવાની મને એ એવું કહે છે કે મારી પાંચ વર્ષથી સગાઈ થઈ ગયેલી છે હવે હું તારી યાર લગ્ન નહીં કરું એક વર્ષથી હા મેં કતાર ગામ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી એ લોકોએ કીધું તારી પાસે કોઈ સવું નથી એટલે તારો કોઈ કેસ બનતો નથી મારી માંગણી એ છે કે એને કડી થી કડી સજા મળે